हेलो स्टूडेंट, आई एम श्वेता परमार फ्रॉम सेंट थॉमस स्कूल सूरत, स्टैंडर्ड 7, सब्जेक्ट गुजराती निबंध। विद्यार्थी मित्रों, फरी आज आप निबंध विषय जोईशुं। आजनो आपनो विषय छे दशहरा अथवा तो विजयादशमी। विद्यार्थी मित्रों, दशहरा ने तमे सौ जाणो छो के जे नवरात्रना आपणा 9 दिवस पूरा थाय छे अने 10मो जे दिवस आवे छे तेना दिवसे विजयादशमी आवे छे, बराबर ने? तो आपणे एना विशे आजे निबंध लखवाना छीए। आसो मास एटले તહેવારોનો મહિનો। નવરાત્રીના 9 દિવસ પૂરા થયા પછી આસો સુદ દસમના દિવસે દશેરાનો તહેવાર આવે છે, બરાબર? કે જેવો આસો મહિનો આવે એટલે તરત જ નવરાત્ર શરૂ થઈ જાય છે, અને નવરાત્ર શરૂ થઈ જાય એટલે જાણે વાતાવરણમાં કઈ અલગ જ તાજગી આપણે અનુભવવા લાગે છે। કારણ કે આ દિવસોમાં આપણે માતાજીની સ્થાપના કરીએ છીએ અને પૂજા પાઠ પણ કરીએ છીએ। દશેરાના તહેવાર સાથે કેટલીક પૌરાણિક કથાઓ સંકળાયેલી છે। અંબા માતાએ મહિષાસુર રાક્ષસને મારી નાખવા માટે તેની સાથે 9 દિવસ સુધી યુદ્ધ કર્યું। 10મા દિવસે માતાજીએ મહિષાસુર રાક્ષસનો વધ કર્યો। મહિષાસુર રાક્ષસ મરાયો તેની ખુશીમાં દર વર્ષે આ તહેવાર ઉજવાય છે, બરાબર ને? કે આપણે જોયું કે ભાઈ નવરાત્ર એટલે કે માતાજીની આરાધના, તો મહિષાસુર રાક્ષસને અંબે માતાએ 9 દિવસ સુધી એની સાથે યુદ્ધ કર્યું હતું, અને એ યુદ્ધ બાદ 9 દિવસ યુદ્ધ કર્યું એમણે અને 10મા દિવસે એનો વધ કર્યો। અમુક જણ એવું માને છે કે એટલા માટે પણ આપણે આજે દશેરાનો તહેવાર છે તે ઉજવીએ છીએ। આ દિવસે રામ ભગવાને લંકાના રાજા રાવણનો વધ કર્યો હતો, તેની યાદમાં પણ દર વર્ષે આ તહેવાર ઉજવાય છે। આ તહેવાર અધર્મ પર ધર્મના વિજયનો તહેવાર છે। તો બીજી માન્યતા એવી છે આપણી કે આ દિવસે જે આપણા રામચંદ્ર ભગવાન હતા તેમણે લંકાના રાજા રાવણને એનો મારીને વધ કર્યો હતો, અને એની યાદમાં પણ આપણે આ તહેવાર મનાવીએ છીએ। રાજાઓના સમયમાં આ તહેવારનું ઘણું મહત્વ હતું। આ દિવસે ક્ષત્રિયો શસ્ત્રોનું પૂજન કરતા અને મોટી સવારી કાઢી વિજય કૂચ કરતા। દશેરાના દિવસે શહેરોમાં રાવણનું મોટું પૂતળું બનાવી તેને સળગાવવામાં આવે છે। કેટલીક સ્થળે આતશબાજી પણ થાય છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે જાણતા હતા કે પહેલાના સમયમાં જે આપણા ભારત દેશમાં રાજાઓ રાજ કરતા હતા, તો તે સમયમાં પણ દશેરાનું ઘણું મહત્વ હતું કે એ દિવસે જે ક્ષત્રિય લોકો હોય તે પોતાના શસ્ત્રોનું પૂજન કરતા અને પછી બધા ભેગા થઈ અને વિજય કૂચની સવારી કાઢતા હતા। અને આપણે હમણાં જોઈએ છે કે રાવણનું મોટું પૂતળું બનાવી તેને બાળવામાં આવે છે, આતશબાજી એટલે કે એની અંદર ફટાકડા નાખી પણ ફોડવામાં આવે છે। દશેરાનો દિવસ શુભ ગણાય છે, તેથી કેટલાક લોકો આ દિવસે નવી દુકાન, મકાન અને ઉદ્યોગોનું ઉદ્ઘાટન કરે છે। આ દિવસે ફાફડા અને જલેબી ખાવાનો મહિમા છે, બરાબર ને વિદ્યાર્થી મિત્રો? કે અમુક લોકો આ દિવસને ખૂબ જ શુભ ગણે છે। તમે જોતા હશો કે કેટલાક લોકો તો પોતાની 2-વ્હીલર અને 4-વ્હીલર પણ તે દિવસે છોડાવે છે, અને સાથે સાથે નવી દુકાન હોય, મકાન હોય કે કોઈ પણ પ્રકારનો ઉદ્યોગ, તો એ દિવસે તેનું મુહૂર્ત કરે છે। પછી બીજી વસ્તુ કે આપણા સુરતમાં પણ ખૂબ જ પ્રખ્યાત છે એમાં છે કે એ દિવસે આપણે ફાફડા અને જલેબી પણ ખાઈએ છીએ,